મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આને કોણ ઓળખી બતાવે છે હા ઓળખાણ માટે હું થોડું બીજું એક બીજ મૂકું છું હવે ઓળખો હા ઓળખાઈ ગયું ને આ છે કપાસનું બીજ જેને આપણે કપાસિયા કહેતા હોઈએ છીએ હવે તેનો રંગ કેવો લખીશું હા રંગ કાળો હોય છે પરંતુ તેના પર સફેદ કપાસના રૂછાને લીધે તે સફેદ લાગે છે તેનો આકાર હા તમે દોરો સરસ અને તેનો દેખાવ ખરબચડો બાળ મિત્રો તમે ભેગા કરેલા બીજમાંથી કેટલા બીજ લીસ્સા છે અને કયા કયા બીજ ખરબચડા છે તે નોંધ તૈયાર કરો ભેગા કરેલા બીજમાંથી કયા બીજને આપણે રસોડામાં મસાલા તરીકે વાપરીએ છીએ તે પણ લખો કરેલા બીજમાંથી બીજ સૌથી નાનું હતું અને કયું બીજ સૌથી મોટું હતું તે પણ લખવાનું છે આ ઉપરાંત આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર સુડતાલીસ પર આપેલું વર્ગીકરણ કરો અને લખો રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ શાકભાજીના બીજ ફળોના બીજ 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 હલકા કે જેને આપણે ફૂંક મારીને ઉડાડી શકીએ છીએ ચપટા વગેરે માહિતીની નોંધ કરો વધારે જૂથ બનાવવા પ્રયત્ન કરો તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા તે પણ અહીં નોંધો તમે ક્યારે બીજથી કોઈ રમત રમી છે તમારે તમારા મિત્રો કે વડીલોની મદદથી બીજથી કઈ કઈ રમતો રમી શકાય છે તે શોધી કાઢવાનું છે અને આ તમારું ગૃહ કાર્ય રહેશે આપણે ક્યારે વૃક્ષો ચાલતા જોયા છે હમ મેં તો નથી જોયા હો હા તમે પણ નથી જોયા ખરું ને હા તો વૃક્ષો જિંદગીભર એક જગ્યાએ સ્થાયી રહેતા હોય છે તો આપણને એમ થાય કે ઘણા બધા વૃક્ષો એવા હોય છે કે જે ભારતમાં પણ જોવા મળતા હોય અને દુનિયાના બીજા દેશોમાં પણ જોવા મળતા હોય તો આવી રીતે ભમતા બીજ ક્યાંથી આવ્યા તો આવી રીતે આ વૃક્ષોનો ફેલાવો કેવી રીતે થયો તેના માટે આપણે જોઈએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે તે કેવી રીતે કરતા હશે હમ હું તમને કેટલાક બીજ બતાવું છું તેના પરથી તમારે અનુમાન લગાવવાનું છે કે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જતા હશે ચાલો બીજ બતાવો ને બાળ મિત્રો અહીં મારા પાસે કેટલાક બીજ છે ધ્યાનથી જુઓ આ બીજને ઉપાડું છું દેખાય છે હા તેને કેટલા બધા રેસા છે તેવી જ રીતે આ કપાસના બીજની વાત કરીએ આ કપાસના બીજની ફરતે તમે કેટલાક બીજને ચોંટેલા જોઈ શકો છો બાળ મિત્રો તમે પણ ઘણી વખત અનુભવ્યું હશે કે જ્યારે તમે મેદાનમાં રમતા હોવ તો તમારા કપડા પર કેટલાક બીજ ચોંટી જતા હોય છે ખરું ને હમ તો આ બધા બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તેનું અનુમાન તમે કરી શકો છો હા ઘણા બીજ એવા હલકા હોય છે કે જે હવાની સાથે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ઘણા એવા બીજ હોય છે કે જેના પર હુક્ક જેવી રચના હોય છે એટલે આવા બીજ આપણા કપડાં પર કે કેટલાક પ્રાણીઓના શરીર પર ચોંટી જતા હોય છે આપણા દ્વારા અથવા તો જે તે પ્રાણી દ્વારા આ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે આ ઉપરાંત તમે ક્યારે કોઈ ખિસકોલીને જોઈ છે ધ્યાનથી પંદર વીસ મિનિટ ખિસકોલીનું અવલોકન કરીએ તો ખબર પડે કે ખિસકોલી એક જગ્યાએથી બીજ ઉપાડીને કૂદી કૂદીને બીજી જગ્યાએ જાય છે તો આવી રીતે આવા નાના પ્રાણીઓ દ્વારા પણ બીજનું સ્થળાંતર થતું જોવા મળે છે ક્યારેક આપણે જોયું હશે કે કાગડો કે કબૂતર જેવા પક્ષીઓ પોતાની ચાંચમાં બીજ લઈને ઉડી જાય છે અને તે જે જગ્યાએ જાય છે તે જગ્યા સુધી આ બીજનો ફેલાવો થાય છે ક્યારેક નદીના પાણી દ્વારા કે દરિયાના પાણી દ્વારા પણ બીજનો ફેલાવો થતો જોવા મળતો હોય છે બીજનો ફેલાવો થવાની કેટલીક રીતો મેં તમને કહી તો તમારે તમારા વડીલોની મદદથી અન્ય કેટલીક રીતો જાણવાની છે અને તે ગૃહકાર્ય તરીકે નોંધી રાખવાની છે કરશો ને તો બાળમિત્રો કોણ ક્યાંથી આવ્યું તે આપણે આપણે જાણવું છે જોઈએ કોણ ક્યાંથી આવ્યું બીજને ફેલાવનારની યાદીમાં શું તમે મનુષ્યનું નામ નોંધ્યું હમ નોંધ્યું મનુષ્ય ઘણી વખત તેને ગમતા ફળ ફૂલ કે અન્ય ઔષધ તરીકે મસાલા તરીકે વપરાતી વનસ્પતિને કોઈ એક જગ્યાએથી લાવીને પોતાના ઘરના બાગ બગીચામાં વાવતા હોય છે આવું પણ ક્યારેક કર્યું હશે કર્યું છે ને હમ હું પણ મને ગમતા ફૂલ કે અન્ય વનસ્પતિઓને કોઈ જગ્યાએથી લાવીને મારી શાળાના બગીચામાં કે મારા ઘરના બગીચામાં વાવતી હોઉં છું તમે પણ ફક્ત ઘરના બગીચામાં વાવવાના બદલે તમારી શાળાના બગીચામાં પણ ક્યાંકથી લાવેલો છોડ વાવજો અને શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરજો તો આપણે વાત કરતા હતા મરચા ભાઈની મરચા એ ભારતમાં ઉગતા ન હતા હમ પોર્ટુગલના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી મરચાંને ભારતમાં લાવ્યા અને ત્યાર પછી ધીમે ધીમે મરચાંની ખેતી પણ થવા લાગી અને આજે આપણે મરચાંનો ચટ્ટા કે દ્વાર સ્વાદ માણીએ છીએ આવી રીતે બટાકા કંઈ આપણા દેશના નથી મૂળા કંઈ અહીંના નથી તમારે જાણવું છે કે કઈ કઈ વસ્તુઓ ભારતમાં નથી અને કોઈના દ્વારા ક્યાંથી લાવવામાં આવી તો બાળમિત્રો કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચીએ બટાકા મરચા ચાયજી એ કવિતાનું નામ છે બટાકા મરચા ચાયજી કોણ ક્યાંથી આવ્યું જી સાત સમુદર પારથી દુનિયાના બજારથી વ્યાપારથી ઉપહારથી જંગ લડાઈ મારથી દરેક રસ્તેથી આવ્યા જે જો આ કવિતામાં આપણને કેવી કેવી રીતે અલગ અલગ બીજ ભારતમાં આવ્યા તેની વાત કરી છે ક્યાંક સાત સમુદ્ર પારથી દુનિયાના બજારમાંથી વ્યાપાર માટે કોઈક ઉપહાર એટલે કે ભેટ માટે ક્યારેક લડાઈ અને મારામારીથી ઘણા બધા રસ્તાઓ દ્વારા અનેક વસ્તુઓ આપણા દેશમાં આવી છે બટાકા મરચા ચાયજી દક્ષિણ અમેરિકાની મરચા રાણી મસાલાના છે પટરાણી મગફળી બટાટા ગવાર ધૂમ મચાવે પારાવાર સાથે આવ્યા ટામેટાજી બટાકા મરચા ચાયજી જો દક્ષિણ અમેરિકાથી કેટલી કેટલી વસ્તુ આવી મગફળી બટાટા ગવાર ટામેટા ભીંડા છે આફ્રિકાના કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે ત્યાંથી આવ્યા કોબીજ વટાણા તો ભીંડા અને કોફી ક્યાંથી આવી છે હા આફ્રિકાથી અને કોબીજ અને વટાણા ક્યાંથી આવ્યા આપણા દેશમાં હા યુરોપમાંથી ચા છે અસમની બાઈજી બટાટા મરચા ચાઈજી એટલે ચા અસમની છે ભારતમાં અસમ આવેલું છે ત્યાંથી આપણે ચા આખા દેશમાં પૂરી પાડવામાં આવતી હોય છે ચાલ્યું ચીનથી સોયાબીન પહોંચી અમેરિકા વગાડે ડોલ એટલે સોયાબીન ક્યાંથી આવ્યું છે એવું કહ્યું છે ચીનથી આવ્યું છે અને ચીનથી અમેરિકા પહોંચ્યું ધૂમ ધામથી આવ્યો દેશ એમાં છે ગુણ કંઈક વિશેષ ચીનથી સોયાબીન અમેરિકા ગયું અને અમેરિકાથી ભારતમાં આવ્યું રૂફ જમાવી આવી જી બટાટા મરચાં છાયજી

એટલે શું કીધું છે દેશી ભારતની પેદાશો જે કોણ ક્યાંથી આવ્યું છે બટાટા મરચા ચાયજી આપણે બટાટા મરચા ચાયજી કાવ્ય દ્વારા ઘણા બધા બીજ ક્યાંથી ભારત દેશમાં આવ્યા તે જોયું આ ઉપરાંત તમારા વડીલોની મદદથી તમારે અન્ય બીજા કયા બીજ ભારત દેશમાં બહારથી આવ્યા છે તે જાણવા પ્રયત્ન કરવાનો છે અને તેને નોંધી પણ રાખવાનું છે તો આપણે આ એકમમાં શું શું શીખ્યા શિકારી છોડ બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય છે અને અન્ય કેટલાક બીજ જે બહારથી આવ્યા છે તેમના વિશે માહિતી મેળવી તો આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો